નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ બેસિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું વિષય અંકગણિત પ્રકરણ એલસીએમ એન્ડ એચસીએફ, એટલે કે લસાઅ અને ગુસાઅ. તેમાં પ્રશ્ન સવાલ એટલે કે ક્વેશ્ચન આ રીતનો છે. તેની ક્વેશ્ચનની રકમ આ રીતની છે કે 12, 12, 18, 21 અને 28. સંખ્યાઓ કઈ છે? અહીંયા સંખ્યાઓ કેટલી આપેલી છે? ચાર સંખ્યાઓ આપેલી છે. કઈ કઈ? તો 12, 18, 21 અને 28. પછી આગળ શું આપેલું છે કે થી ભાગી શકાય. જો 12, 18, 21 અને 28 થી ભાગી શકાય તેવી ચાર અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? એટલે આ રીતની રકમ આપેલી છે. ફરીથી એકવાર તો જુઓ, આ ચાર સંખ્યાઓથી ભાગી શકાય તેવી ચાર અંકની સૌથી મોટી સંખ્યા શોધવાની છે. હવે જુઓ, અહીંયા એક્સ્ટ્રા વધારાનું સમજવું હોય તો આ જે થી શબ્દ વાપરેલો છે, આ થી છે શબ્દ કયો છે? અહીંયા થી છે, તો આની જગ્યા પર તમે વડે એમ શબ્દ પણ વાપરી શકો. કયો? જો થીની જગ્યા પર તમે વડે એમ પણ લઈ શકો. થીની જગ્યા પર અહીંયા તમે વડે લખો તો રકમ કઈ થાય? જો થી કહો કે વડે કહો સરખું જ થશે. તો અહીંયા વડે આપણે કહી દઈએ, થીની જગ્યા પર આપણે વડે લઈ લઈએ તો શું થાય? તો 12, 18, 21 અને 28 વડે શું? 12, 18, 21 અને 28 વડે ભાગી શકાય તેવી ચાર અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? એમ રકમ થઈ જાય. મતલબ થીની જગ્યા પર તમે જો વડે પણ લઈ શકો, મતલબ આ સંખ્યાઓ થી એમ પણ કહી શકાય કે પછી આ સંખ્યાઓ વડે એમ પણ કહી શકાય. થી બરાબર તમે વડે પણ લઈ શકો. એટલે આ રીતનું બેઝિક સમજવાનું છે. હવે આ દાખલો, આ જે રકમ છે તેના, મતલબ દાખલો જે છે તેના ઓપ્શન વિકલ્પ કયા છે? તો જેવો ઓપ્શન એ, વિકલ્પ એ કેટલો છે? તો 95, 76. પછી બી તો 99, 28. સી તો 98, 28. સી 98, 28. અને છેલ્લો વિકલ્પ કેટલો છે? બી તે 93, 24 છે. 93, 24. એટલે આ રીતના ચાર ઓપ્શન તમને આપેલા છે. હવે જો આ દાખલાને સોલ્વ કરવું હોય તો તેના માટે બેઝિક સમજવું પડે. બેઝિક જે કોન્સેપ્ટ એટલે કે થિયરી છે તેને સમજવું પડે. તો તે આ જે લખેલું છે એની મદદથી આપણે આ દાખલાને સમજીશું. શાની મદદથી? તો આ જે લખેલું છે એની મદદથી, મતલબ જે બેઝિક એટલે કે પાયો એટલે કે કોન્સેપ્ટ છે તે આ રીતનું છે. તો તે હવે સમજીએ. તો જુઓ, ધારો કે સપોઝ કરવાનું છે, ધારી લેવાનું છે, માની લેવાનું છે કે આપણી પાસે ટોટલ કુલ ચાર સંખ્યાઓ છે. સપોઝ આપણી પાસે ચાર સંખ્યાઓ છે. કઈ કઈ? તો એ બી સી અને ડી આ આપણી પાસે ચાર સંખ્યાઓ છે. તો હવે ચાર સંખ્યાઓ છે તો પછી આગળ શું કરવાનું? તો આ ચારે ચાર સંખ્યાઓમાં લસાઅ શોધવાનું. આ ચારે ચાર સંખ્યાઓમાં શું શોધવાનું? લસાઅ શોધવાનું. તો ધારો કે આપણને ધારી લેવાનું છે, સપોઝ કરવાનું છે કે આ જે ચાર સંખ્યાઓ છે કઈ? એ બી સી અને ડી. તો આ ચારે સંખ્યાઓનો લસાઅ આપણને ઈ મળે છે. જુઓ, ઈ લસાઅ બરાબર ઈ મળે છે એમ ધારી લેવાનું. મતલબ ઈ મળે છે. ફરીથી એકવાર, આપણે ચાર સંખ્યાઓ લીધી કઈ? એ બી અને સી. જો એ બી સી અને ડી આ ચાર સંખ્યાઓ, તેનો લસાઅ શું માની લીધો આપણે? તો લસાઅ બરાબર ધારો કે ઈ મળે છે. તો આ થતું હોય તો હવે એના પરથી આપણે શું સમજી શકીએ, શું થાય? તો જુઓ, જો આ એ બી સી ચાર સંખ્યાઓ છે એનો લસાઅ ઈ થયો, ઈ મળે છે, તો એનો અર્થ શું થાય કે આ જે ચાર સંખ્યાઓ છે કઈ? એ બી સી અને ડી. એ બી સી અને ડી તો આ ચાર સંખ્યાઓ વડે
चार संख्याओ वडे लसा अने એટલે કે ઈ ને જો ની શેષ ભાગી શકાય છે ને ની શેષ ભાગી શકાય છે ફરીથી એકવાર આ ચાર સંખ્યાઓ છે એનો લસા આપણને શું મળ્યો ઈ મળ્યો ઈ છે એમ ધારી લીધું તો હવે આગળ શું થાય આ ચારેય સંખ્યાઓ વડે એટલે કે એ ની સીડી વડે લસા અને એટલે કે ઈ ને ની શેષ ભાગી શકાય છે આ સંખ્યાઓ વડે જો આ સંખ્યાઓ ઓછી એમ પણ કહી શકાય જો થી એમ પણ કહી શકાય વડે એમ પણ કહી શકાય મતલબ આ સંખ્યાઓ થી લસા અ ઈ ને ની શેષ ભાગી શકાય છે આ સંખ્યાઓ વડે જો થી ની જગ્યા પર ધારો નેક્સ્ટ તમે વડે એમ પણ લઈ શકો એનો અર્થ શું થાય કે એ બી સી ડી વડે લસા અ ઈ ને ની શેષ ભાગી શકાય છે એમ પણ લઈ શકાય અને બીજું એ બી સી ડી થી લસા અ ઈ ને નિશેષ ભાગી શકાય છે મતલબ અહીંયા સમજવાનું શું જે સંખ્યાઓ હોય અને તેનો આપણે લસાઅ શોધીએ જે સંખ્યાઓ હોય તેનો આપણે લસાઅ શોધીએ તો તે સંખ્યાઓ જે સંખ્યાઓ હોય તેના દ્વારા તેના વડે કે તેનાથી લસાઅ અને શું થાય નિશેષ ભાગી શકાય લસાઅ અને નિશેષ ભાગી શકાય છે નિશેષ ભાગી શકાય છે એનો અર્થ શું થાય પૂરેપૂરો ભાગ લાગી જાય એટલે કે શેષ કેટલી બચે જીરો બચે શેષ જીરો બચે તેને શું કહેવાય નિશેષ ભાગાયું કહેવાય મતલબ પૂરેપૂરો ભાગ લાગી જાય શેષને શેષ જે છે તે જીરો આવે મતલબ કાંઈ પણ બચે નહીં એટલે આ રીતનું સમજવાનું છે એટલે ફરીથી એકવાર જો ચાર સંખ્યાઓ હોય મતલબ અહીંયા આપણે કઈ માન્યું ચાર સંખ્યાઓ એ બી છે તેનો લસાઅ કેટલો માન્યો ઈ તો હવે આગળ શું થાય તો આ ચાર સંખ્યાઓથી કે આ ચાર સંખ્યાઓ વડે થી બી લઈ શકાય અથવા તો વડે પણ લઈ શકાય મતલબ આના દ્વારા લસા અને નિશેષ ભાગી શકાય છે તો આ જે સત્યતા એટલે કે હકીકત છે તેનો ઉપયોગ એટલે કે આનો યુઝ એટલે કે આની મદદથી આ દાખલો સોલ્વ થવાનો છે તો અહીંયા કરવાનું શું છે જો આ દાખલાને સોલ્વ કરવો હોય કરવું હોય તો આપણે સૌપ્રથમ એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ શું કરવું પડે તો જો આ જે ચાર સંખ્યાઓ આપેલી છે કઈ 12 18 21 અને 28 સંખ્યાઓ કઈ છે 12 18 21 અને 28 આ ચારેય સંખ્યાઓનો શું શોધવું પડે તો લસાઅ શોધવો પડે આ ચાર સંખ્યાનો સૌપ્રથમ લસાઅ શોધવો પડે તો આ દાખલો સોલ્વ થઈ જશે એટલે હવે આપણે આ ચારેય સંખ્યાઓનો લસાઅ શોધીશું અને લસાઅ શોધવા માટે એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી શોધવા માટે આપણે કઈ મેથડ યુઝ કરતા છીએ રીતનું નામ શું તો તે મેથડનું નામ આ છે અવિભાજ્ય અવયવીકરણની રીત એટલે કે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન મેથડ તો આ રીતમાં શું કરવાનું હોય તો આપેલી સંખ્યાઓને મતલબ જે સંખ્યાઓનો લસાઅ કે ગુસાઅ શોધવાનું હોય તે સંખ્યાઓને શું કરવાનું અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખવાનું અને બીજી રીતે કહીએ તો અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે લખવાનું હોય એટલે આ રીતનું જે આપણે લખીએ તો તે સંખ્યાઓનું શું થઈ ગયું કહેવાય તો આપેલી સંખ્યાઓનું અવિભાજ્ય અવયવીકરણ થઈ ગયેલું કહેવાય મતલબ આપેલી સંખ્યાઓનું પ્રાઇમ ફેક્ટરાઇઝેશન થઈ ગયેલું કહેવાય એટલે સૌપ્રથમ જે સંખ્યાઓ હોય તેનું અવિભાજ્ય અવયવીકરણ કરી દેવાનું પછી એની મદદથી તમે લસાઅ કે ગુસાઅ શોધી શકો તો અહીંયા આપણે લસાઅ શોધવાનું છે તો હવે તે સૌપ્રથમ આપણે અવિભાજ્ય અવયવીકરણ કરીશું કોણનું તો આ ચારે ચાર સંખ્યાઓનું તો હવે તે અવિભાજ્ય અવયવીકરણ કઈ રીતે થાય છે તે કઈ રીતે થાય છે તે હવે જુઓ તો અવિભાજ્ય અવયવીકરણ કરવા માટે શું કરવાનું તો જે સંખ્યા હોય તેને સૌપ્રથમ લખી દેવાનું હોય તો પહેલી સંખ્યા કઈ છે 12 છે તો આ 12 હવે 12 ને આપણે કઈ રીતે લખી શકીએ તો જુઓ 2 3 કેટલા થાય 12 થાય એટલે આ 2 3 12 2 3 12 એટલે આ રીતે આપણે 12 ને લખી શકીએ
હવે તમે જોશો તો આ 2 2 એટલે 2 એ કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે પરંતુ બટ આ 6 એટલે 6 છે તે કેવી સંખ્યા છે અવિભાજ્ય નથી વિભાજ્ય છે એટલે અહીંયા 6 ના એટલે 6 ના ટુકડા કરવા પડે 6 ના અહીંયા ટુકડા કરવા પડે જેથી કરીને આપણને અવિભાજ્ય સંખ્યાઓ મળી રહે તો હવે એના પછી આગળની સ્ટેપ આના બરાબર તમે શું લખી શકો તો આ 2 નો 2 પછી આ ગુણ્યા ગુણ્યા પછી 6 6 એટલે 2 તરીકે કેટલા થાય 6 એટલે 2 ગુણ્યા 3 એમ લખી શકાય એટલે કયું શું આ 2 નો 2 ગુણ્યા નો ગુણ્યા પછી શું તમે 2 ગુણ્યા 3 એમ લખી શકો હવે તમે જોશો તો 2 પણ તમારી અવિભાજ્ય સંખ્યા છે 2 કેવી છે અવિભાજ્ય સંખ્યા અને 3 પણ તમારી અવિભાજ્ય સંખ્યા છે અને વચ્ચે નિશાન શાનો છે ગુણાકારનો છે એટલે થઈ શું કહેવાય શું થયું કહેવાય તો આપેલી સંખ્યાનું અવિભાજ્ય અવયવીકરણ થઈ ગયું કહેવાય કેમ તો જો તેના માટે શું થવું જોઈએ તો જેટલી પણ સંખ્યા હોય તે અવિભાજ્ય હોવી જોઈએ અને વચ્ચે નિશાન શાનો હોવો જોઈએ ગુણાકારનો હોવો જોઈએ તો આ 12 નું અવિભાજ્ય અવયવીકરણ થશે તે જ રીતે સિમિલરલી હવે આગળ 12 પછી ની સંખ્યા કઈ છે 18 તો આ 18 તો 18 બરાબર શું થાય તો જુઓ 2 9 18 એટલે કે 9 2 18 થાય એટલે તમે અહીંયા આ રીતે લખી શકો 2 9 18 કે પછી 9 2 18 જુઓ નાની સંખ્યાને પહેલે લખવાનું અને મોટી સંખ્યાને પછીથી લખવાનું હોય છે એ ક્રમમાં લખવાનું હોય છે એટલે આ ઇક્વલ ઇક્વલ કેમ તો જુઓ અહીંયા 2 9 કેટલા થાય 18 થાય મતલબ 9 2 કેટલા થાય 18 થાય તો આમાં 2 જે છે તે અવિભાજ્ય સંખ્યા છે પરંતુ આ 9 એટલે કે 9 છે તે અવિભાજ્ય સંખ્યા નથી એટલે આપણે 9 ના ટુકડા કરીને અવિભાજ્યમાં કન્વર્ટ કરવા પડે તો તે કઈ રીતે લખાશે તો જુઓ આ 2 નો 2 પછી આ ગુણ્યા ગુણ્યા પછી 9 એટલે 3 તરીકે કેટલા થાય 9 થાય એટલે આ 3 ગુણ્યા 3 આ રીતે તમે લખી શકો કયું શું તો આ 2 નો 2 પછી આ ગુણ્યા ગુણ્યા 9 એટલે 3 ગુણ્યા 3 3 તારી 9 એટલે હવે તમે જોશો તો 2 પણ અવિભાજ્ય સંખ્યા અને 3 પણ કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે અને વચ્ચે નિશાન શાનો ગુણાકાર છે એટલે આ શું થયું કહેવાય તો 18 પ્રાઇમ ફેક્ટરાઇઝેશન એટલે કે અવિભાજ્ય અવયવીકરણ થઈ ગયું કહેવાય એટલે આ રીતે સમજવાનું છે હવે એના પછીની સંખ્યા 21 તો 21 ને તમે ડાયરેક્ટ કઈ રીતે લખી શકો તો જુઓ 21 એટલે 3 7 21 21 ને તમે આ રીતના લખી શકો કઈ રીતે 3 7 21 કે ઊંડો 7 તારીખ 21 એટલે અહીંયા આપણે કંઈ પણ લખવાનું રહેતું નથી કેમ તો આપણને અહીંયા ડાયરેક્ટ જે બંને સંખ્યા મળે છે તે કેવી મળે છે ડાયરેક્ટ અવિભાજ્ય સંખ્યા જ મળે છે જુઓ 3 પણ કેવી સંખ્યા અવિભાજ્ય 7 પણ કેવી સંખ્યા અવિભાજ્ય વચ્ચે નિશાન શાનો ગુણાકાર એટલે 21 નું અવિભાજ્ય અવયવીકરણ શું થાય તો આ થાય એટલે આ રીતનું સમજવાનું છે અને છેલ્લી સંખ્યા કઈ 28 તો આ તમારી છેલ્લી સંખ્યા 28 તો 28 બરાબર શું થાય તો જુઓ 14 2 કેટલા થાય 14 2 28 તો અહીંયા 28 ને તમે 14 ગુણ્યા 2 એમ લખી શકો 14 તો કેટલા થાય 28 થાય તો હવે આમાં તમે જોશો તો 2 છે તો 2 કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે એટલે આ 2 ને એસએટીસ રાખવાનું પણ આ 14 એટલે કે 14 તો આ કેવી સંખ્યા છે વિભાજ્ય છે અવિભાજ્ય નથી એટલે આને તમારે વિભાજ્ય વિભાજ્ય સં જો 14 ને આપણે એવી રીતે કન્વર્ટ કરવા પડે મતલબ 14 ના એવા ટુકડા કરવા પડે કે જેથી આપણને અવિભાજ્ય અવિભાજ્ય સંખ્યાઓ મળી રહે તો 14 ને તમે કઈ રીતે લખી શકો જુઓ તે પહેલા આ જે 2 છે એને પહેલા લખી દીધું શું કહ્યું આ 2 ને અહીંયા પહેલા લખી દીધું પછી 14 વિશે જોવાનું હોય તો 14 ને તમે જુઓ 7 2 14 એટલે કે 2 7 કેટલા થાય 14 થાય એટલે ગુણ્યા 2 ગુણ્યા 7 આ રીતના તમે લખી શકો કહ્યું શું આ 2 તો આ 2 પછી 14 એટલે 7 નું કેટલા થાય 14 થાય કે 2 7 14 એટલે નાની સંખ્યાને પહેલા લખી દીધું મોટી સંખ્યાને પછી લખી દીધું
એટલે હવે તમે જોશો તો 2 એ કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે અને 7 એટલે કે 7 એ પણ કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા એટલે કે પ્રાઇમ નંબર છે અર્થાત આ 28 છે તેનું પ્રાઇમ ફેક્ટરાઇઝેશન શું થયું તો આ થયું એટલે આ રીતનું સમજવાનું છે હવે આપણે શોધવાનું શું છે આગળ તો લસાઅ શોધવાનું છે લસાઅ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી શોધવાનું છે તો જ્યારે પણ લસાઅ શોધવાનું હોય ત્યારે શું કરવાનું હોય તો જો જેટલી પણ સંખ્યાઓ હોય તેનું જે અવિભાજ્ય અવયવીકરણ એટલે કે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન આ કરેલું હોય મતલબ આવેલું હોય તેમાં ટોટલ કુલ કેટલા પ્રકારની કેટલા ટાઈપની કેટલા જાતની ટોટલ કુલ કેટલી સંખ્યા છે તે પહેલા સર્ચ કરવા પડે શોધવા પડે લખવા પડે તો તે હવે આપણે શોધી લઈએ તો જુઓ 12 નું એટલે કે 12 નું અવિભાજ્ય અવયવીકરણ કયું છે આ છે તો એમાં જુઓ પહેલી સંખ્યા કઈ છે 2 છે એટલે એક પ્રકારની સંખ્યા કઈ થઈ ગઈ તો આ ગુણ્યા 2 થઈ ગઈ બરાબર એક પ્રકારની સંખ્યા 2 છે પછી પાછો શું છે 2 છે તો 2 અહીંયા ઓલરેડી આવી ગયો છે પછી શું છે 3 છે તો આ અલગ છે 2 થી અલગ છે એટલે અહીંયા 3 લખી દેવાનું એટલે બીજી સંખ્યા કઈ મળે છે આપણને 3 પછી આમાં તમે જોશો 18 વાળામાં તો અહીંયા સંખ્યા કઈ છે 2 છે તો 2 તો અહીંયા ઓલરેડી આવી ગયો છે એટલે લખવાનું હવે પાછું લખવાનું રહેતું નથી પછી શું છે 3 3 છે તો 3 પણ તમારી સંખ્યા આવી ગઈ છે જો આ 3 લઈ તો એમાં આ પણ આવી ગયો કહેવાય એટલે આ રીતનું સમજવાનું છે પછી અહીંયા 3 તો 3 અહીંયા આવી ગયો છે એ જ રીતે પછી આગળ શું છે 7 છે 7 છે તો આમાં 7 નથી એટલે જો 7 એ પણ એક સંખ્યાનો પ્રકાર થવાનો છે એટલે અહીંયા શું લખવાનું આ 7 જો 3 આવી ગયો અહીંયા તે લખેલું છે પછી એના પછી શું છે અહીંયા આ 7 છે તો અહીંયા 7 થઈ ગયો એટલે આપણને અહીંયા સુધી ટોટલ કેટલા પ્રકારની સંખ્યા મળી તો 3 પ્રકારની મળી 2 3 અને 7 પછી છેલ્લામાં તમે જોશો તો 2 તો 2 અહીંયા આવી ગયો છે પછી 7 તો 7 પણ તમારો આવી ગયો છે એનો અર્થ શું થયો કે આપણે જે ચાર સંખ્યાનું પ્રાઇમ ફેક્ટરાઇઝેશન કર્યું તેમાં કુલ ટોટલ કેટલા પ્રકારની સંખ્યાઓ જોવા મળે કુલ કેટલા પ્રકારની સંખ્યા તો આ જો 3 પ્રકારની એટલે કે 3 પ્રકારની તમને સંખ્યા જોવા મળશે તો તેમાં પહેલી કઈ તો 2 જોવા મળે પછી બીજી 3 જોવા મળે અને છેલ્લી 7 જોવા મળે તો હવે આને શું કરવાનું લસાઅ માં લખવાનું પણ કે લખવાનું કઈ રાઈટ કઈ રીતે કરવાનું તે હવે આગળ જુઓ તો જુઓ તેના માટે જુઓ સૌપ્રથમ શું લખવાનું તો પહેલી જે સંખ્યા હોય તેને લખવાનું જે પહેલી સંખ્યા હોય તેને લખવાનું તો જુઓ આ 2 બરાબર પહેલી સંખ્યાને લખી દેવાનું તો આ 2 લખી દો પણ હવે આ 2 ને કેટલી વખત લખવાનું તે નક્કી કરવાનું હોય આ 2 ને કેટલી વખત લખવાનું તે નક્કી કરવાનું હોય મતલબ અહીંયા ગુણ્યા કરીને પાછું 2 આવશે કે નહીં આવશે તે નક્કી કરવાનું હોય તો તે નક્કી કઈ રીતે થાય તો તેના માટે આ રીતનું સમજવાનું છે તો જો આપણે સૌ પ્રથમ 2 વિશે જોતા છીએ તો 2 આમાં જોવાનું છે તો 2 અહીંયા છે તો હવે તે નક્કી કઈ રીતે થાય તો જો આ 2 2 વિશે જોતા છીએ સૌ પ્રથમ તો અહીંયા 2 છે અને અહીંયા પણ 2 છે 2 અહીંયા પણ છે અને 2 અહીંયા પણ છે મતલબ આમાં આખામાં 2 કેટલી વખત આવેલા છે 2 વખત આવેલા છે પછી આમાં તમે જોશો તો 2 કેટલી વખત છે એક જ વખત છે પછી આમાં તમે જોશો તો 2 છે જ નથી એટલે આમાં જોવાનું એટલે કે વિચારવાનું રહેતું નથી પછી આમાં તમે જોશો તો 2 કેટલી વખત છે કેટલા ટાઈમ્સ છે તો 2 વખત છે 2 ટાઈમ્સ છે એનો અર્થ થઈ ગયો કે આમાં 2 કેટલી વખત 2 વખત આમાં 1 વખત અને આમાં પણ 2 વખત 2 વખત 2 વખત અને 1 વખત 2 વખત અને 1 વખત છે તો એમાં હાઈએસ્ટ વખત એટલે કે મહત્તમ વખત એટલે સૌથી વધારે વખત કેટલી વખત 2 કહેવાય તો 2 વખત સૌથી વધારે વખત કહેવાય મતલબ વધારે વખત 2 હોય તેટલી વખત અહીંયા લસાઅમાં લખવાનું હોય તો આપણને અહીંયા
સૌથી વધારે વખત કેટલી વખત મળ્યા તો બે વખત છે એટલે અહીંયા પાછું ગુણ્યા કરીને બે લખવા પડશે મતલબ બે વખત અહીંયા ગુણાકારમાં આ રીતના બે આવશે મતલબ બે ગુણ્યા બે લખાશે એટલે બે વખત બે આ રીતના લખાશે સામાં લસા અ માં તે જ રીતે એના પછી આગળની સંખ્યા કઈ છે ત્રણ તો ત્રણ માટે પણ સિમિલરલી વિચારવાનું છે તો ત્રણ તો ત્રણ અહીંયા તમને દેખાશે તો આમાં ત્રણ કેટલી વખત છે એક વખત છે પછી આમાં ત્રણ કેટલી વખત બે વખત છે પછી આમાં ત્રણ કેટલી વખત એક વખત છે પછી આમાં છેલ્લામાં ત્રણ છે નથી છેલ્લામાં ત્રણ છે નથી એટલે છેલ્લામાં કંઈ પણ જોવાનું રહેતું નથી વિચારવાનું રહેતું નથી મતલબ ત્રણ આમાં એક વખત આમાં પણ ત્રણ એક વખત આમાં ત્રણ બે વખત છે તો હાઈએસ્ટ વખત મહત્તમ વખત સૌથી વધારે વખત કેટલી વખત કહેવાય તો બે વખત ત્રણ કહેવાય એટલે અહીંયા શું લખાય તો ત્રણ ગુણ્યા ત્રણ લખાશે મતલબ બે વખત ત્રણ આવશે એટલે તે કઈ રીતે લખાશે તો જીવો ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે આ રીતે લખાશે જુઓ પહેલે શું આવ્યું બે ગુણ્યા બે બે ગુણ્યા બે આવ્યું પછી ચિહ્ન તો હંમેશા ગુણાકારનું આવે એટલે પહેલે ગુણાકાર લખી દીધું પછી ત્રણ કેટલી વખત આવે બે વખત આવે ત્રણ બે વખત આવે કેમ સૌથી વધારે વખત લખવાનું હોવાથી એટલે ત્રણ વિશે પતી ગયું અને છેલ્લી સંખ્યા કઈ છે સાત છે એટલે સિમિલરલી સાત માટે પણ જોવાનું હોય છે તો સાત તો આમાં સાત દેખાતું નથી એટલે આમાં જોવાનું રહેતું નથી પછી આમાં તો આમાં પણ તમને સાત દેખાતો નથી એટલે આમાં પણ જોવાનું રહેતું નથી મતલબ સાત વિશે વિચારવાનું રહેતું નથી સાત આમાં છે અને સાત આમાં પણ છે તો આમાં સાત કેટલી વખત છે એક વખત છે અને આમાં સાત કેટલી વખત છે એક વખત છે એનો અર્થ શું થયો કે આમાં પણ સાત એક વખત આમાં પણ સાત એક વખત તો હાઈએસ્ટ વખત સૌથી વધારે વખત કેટલી વખત કહેવાય તો એક જ વખત કહેવાશે આમાં પણ એક વખત અને આમાં પણ એક વખત મતલબ મહત્તમ વખત સૌથી વધારે વખત પણ એક જ વખત કહેવાય એટલે શું લખાશે ત્યાં તો ગુણ્યા સાત લખાશે ગુણ્યા સાત લખાશે મતલબ સૌથી વધારે વખત તો એક વખત એટલે ગુણ્યા સાત લખાશે એટલે આગળ પાછું ગુણ્યા સાત નહીં લખાશે એક જ વખત લખાશે એટલે આ રીતનું સમજવાનું છે એનો અર્થ શું થયો કે આપણી છેલ્લી સંખ્યા કઈ હતી સાત તો આ છેલ્લી સંખ્યા હવે આગળ બીજી કોઈ પણ પ્રકારની સંખ્યા આપણને આમાં જોવા મળતી નથી એટલે લસાઅમાં કેટલું લખાશે તો આટલું જ લખાશે મતલબ આજે આખાનો ગુણાકાર થશે ગુણાકાર આવે તે તમારો શું થાય લસાઅ થશે કોનો તો આપેલી સંખ્યાઓનો કઈ તો બાર અઢાર એકવીસ અને અઠ્યાવીસ આ ચાર સંખ્યાઓનો શું થશે લસાઅ થશે તો હવે ગુણાકાર કરીએ તો ગુણાકાર શું થશે જુઓ ગુણાકાર કઈ રીતે કરવાનો તો જુઓ બે દુ ચાર બે દુ ચાર ચાર તારીખ કેટલા થાય બાર થાય અને બાર બાર તારીખ કેટલા થાય બાર તારીખ તો બાર દુ ચોવીસ ને બાર તારીખ છત્રીસ એટલે આ પહેલું છત્રીસ આવી ગયા અને બાકીના કેટલા છે સાત એટલે આ ગુણ્યા સાત એટલે આ રીતનું લખાશે એટલે એક સ્ટેપ વધારાનું લખવાનું છે કર્યું શું તો બે દુ ચાર ચાર તારીખ બાર બાર તારીખ છત્રીસ અને આ ગુણ્યા સાત એટલે આ રીતનું થયું હવે છત્રીસ અને સાતનો જે ગુણાકાર આવે તે તમારો શું થાય તો લસાઅ થશે તો હવે છત્રીસ અને સાતનો ગુણાકાર કઈ રીતે કરવાનો તે જુઓ તો જુઓ આ તમારા છત્રીસ અને આ ગુણ્યા સાત જુઓ છત્રીસ ગુણ્યા જો છત્રીસ ના છત્રીસ સાત ના સાત તો હવે જો સસતા એટલે કે સાત સંખ કેટલા થાય બેતાલીસ ચાર અહીંયા ઉપર થાય અહીંયા બે અહીંયા અને સાત તારીખ કેટલા થાય એકવીસ થાય અને એકવીસ ને ચાર કેટલા થાય પચીસ એટલે આ અહીંયા શું આવ્યા પચીસ બરાબર એનો અર્થ શું થઈ ગયો કે છત્રીસ અને સાતનો ગુણાકાર કેટલો થયો બસો ને બાવન તો ઇક્વલ ટુ બરાબર બસો ને બાવન લખાશે શું આવ્યું બસો ને બાવન બસો ને બાવન એટલે લસાઅ કેટલો આવ્યો બસો ને બાવન કોણનો તો આ ચાર સંખ્યાઓનો એટલે આ રીતનું લસાઅ વિશે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ સમજવાનું છે દાખલાને સોલ્વ કરવા માટે જે આપણે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ જે સમજી ગયા છે તેને પાછું સમજવું પડશે મતલબ તેની સાથે આપણે
सरखा गुरु पड़से, सरखा गुरु पड़से मतलब कंपेयर करवो पड़से, मतलब तेनी मदद की आ डाटो समझवाती गणाय जसे रे जवाब आपनो आवी रहसे। तो ते समझवानो कई रीते, तो तेना माटे सर्वप्रथम फर्स्ट ऑफ ऑल आपने सु जोई गेला, तो आपने सु करेलो चार संख्या आपने मानी लीधी कई, तो ए बी सी अने डी। पछी सु पछी आगळ सु करे, तो आ चारे संख्याओनो आपने लसाओ केटलो मायनो ई मायनो, ई मायनो मतलब चार संख्या होय कई ए बी सी डी, ए बी सी अने डी, अने तेनो लसाओ जो ई होय, ई ई आ ई से ए सु बतावतो होय लसाओ होय, तो आगळ सु थाय तेना पछी तमे सु कही शको, तो आ चारे संख्याओ वडे, आ चारे संख्याओथी के आ चारे संख्याओ वडे लसाओ ने એટલે કે ઈને નિશેષ ભાગી શકાય છે, મતલબ પૂરેપૂરો ભાગ લાગી જાય છે, મતલબ સિમ્પલ કહીએ તો ઈને એટલે કે લસાઅ ને ભાગી શકાય છે। ફરીથી એકવાર જો ચાર સંખ્યાઓ કઈ એ બી સી ડી અને તેનો લસાઅ ઈ, તો શું થાય આ સંખ્યાઓ વડે એટલે કે વડેની જગ્યા પર તમે ચિહ્ન પણ વાપરી શકો, મતલબ આ સંખ્યાઓથી કે આ સંખ્યાઓ વડે લસાઅ એટલે કે ઈને ઈને નિશેષ ભાગી શકાય છે, એટલે તમે નિશેષ ની લખો અને ખાલી ભાગી શકાય છે એટલું જ લખો તો પણ સરખું જ કહેવાય, એટલે નિશેષ લખવું એવું જરૂરી નથી। તો હવે અહીંયા તમે જોશો તો આ ચાર સંખ્યાઓ કઈ છે, એ બી સી ડી છે, તો એની જગ્યા પર આ દાખલામાં ચાર સંખ્યાઓ કઈ છે, તો આ છે 12 18 21 અને 28 અને લસાઅ શું માનેલો હતો, ઈ માનેલો હતો, તો અહીંયા આ ચાર સંખ્યાઓ એનો લસાઅ શું આવ્યો 252, 252 એનો અર્થ શું થઈ ગયો। હવે આ જે આપણે જે સૌપ્રથમ સમજી ગયા એના પરથી તમે સમજો, મતલબ આની મદદ લ્યો, મતલબ આનો યુઝ કરો, તો અહીંયા આ આપણો જે આ દાખલો છે તેમાં શું સમજી શકાય, તો જો આ ચાર સંખ્યાઓ એનો લસાઅ 252 એનો અર્થ શું થાય કે આ ચારેય સંખ્યાઓથી, આ ચારેય સંખ્યાઓથી કે પછી આ ચારે સંખ્યાઓ વડે લસાઅ એટલે કે 252 ને નિશેષ ભાગી શકાય છે। ફરીથી એકવાર આ સંખ્યાઓ વડે એટલે કે આ સંખ્યાઓથી લસાઅ એટલે કે 252 ને, 252 ને નિશેષ ભાગી શકાય છે, એટલે કે જો સિમ્પલ કહેવું હોય અને જો નિશેષ ની લખવું હોય તો લસાઅ ને, લસાઅ ને એટલે કે 252 ને ભાગી શકાય છે। એટલે હવે તમે જોશો તો તે જ વસ્તુ અહીંયા રકમમાં આપેલી છે કે 12 18 21 અને 28 થી કે પછી 12 18 21 અને 28 વડે જો ભાગી શકાય તેવી સંખ્યા કઈ, તેવી સંખ્યા કઈ, ફરીથી એકવાર આ સંખ્યાઓથી કે આ સંખ્યાઓ વડે ભાગી શકાય તેવી સંખ્યા કઈ, સંખ્યા કઈ, જો અહીંયા શબ્દ કયો છે, સંખ્યા છે, સંખ્યા આપેલો છે। તો હવે જુઓ તે આપણને સંખ્યા કઈ મળી, સંખ્યા કઈ મળી, તો જે લસાઅ થાય તે સંખ્યા થાય, એનો અર્થ છે કે આપણો લસાઅ કેટલો થયો 252, એટલે તે સંખ્યા કઈ મળી આપણને 252, સંખ્યા કઈ મળી 252, પણ પરંતુ અહીંયા એક્સ્ટ્રા આગળ શું આપેલું છે, તો ચાર અંકની સૌથી મોટી આ વધારાનું છે, જો ખાલી આના વડે ભાગી શકાય એવી સંખ્યા કઈ આટલું જ આપેલું હોય તો તમારું 252, 252 એટલે કે 252 એ તમારો આન્સર એટલે જવાબ થઈ જાય, પણ અહીંયા આગળ શું આપેલું છે, ચાર અંકની સૌથી મોટી એમ પણ આપેલું છે, વધારાનું આપેલું છે, એટલે આ હોવાથી તમારે હજુ કંઈક વિશેષ કરવું પડે, તો તેની મદદથી તમે ચાર અંકની સૌથી મોટી સંખ્યા શોધી શકો, વિશેષ કરવાથી ચાર અંકની સૌથી મોટી સંખ્યા શોધી શકાય, તો તે કઈ રીતે થાય તેના માટે કઈ રીતે સમજવાનું છે તે હવે આગળ જોઈશું, અને તે સમજવા માટે જે આપણો જે લસાઅ સૌપ્રથમ આવ્યો છે કેટલો 252 એનો યુઝ એટલે કે એનો ઉપયોગ થશે, મતલબ આની મદદથી હવે આગળ દાખલો સોલ્વ થશે। તો જુઓ તેના માટે જો આપણી પાસે ચાર સંખ્યાઓ હતી, તે સંખ્યાઓ કઈ, તો આ એનો આપણો લસાઅ કેટલો આવ્યો 252, કે લસાઅ કેટલો આવ્યો
252 તો હવે આગળ કરવાનું તો જુઓ તે આ રીતના લખવાનું છે તો તે સમજવાનું કઈ રીતે તો જુઓ લસાઅ કેટલો 252 તો તે જો આ 252 લખી દીધા કર્યું શું લસાઅ કેટલો આવ્યો 252 તો આ 252 તો હવે આ જે 252 છે તેને તમે આ રીતના લખી શકો ડાબી સાઈડ જે લખેલું છે આ રીતના લખી શકો અર્થાત 252 ને તમે 252 ગુણ્યા 1 લખી શકો 252 ગુણ્યા 1 એનો અર્થ શું થાય 252 ગુણ્યા 1 કરી આપે તો એના બરાબર શું થાય 252 જ થાય એનો અર્થ શું થઈ ગયો તો આ જમણી સાઈડ શું છે 252 તો આ 252 એ શું બતાવે આપણો લસાઅ બતાવે એટલે અહીંયા જો સમજવું હોય તો આ રીતનું સમજી શકાય કે આ જે 252 છે 252 આ 252 તેને 252 ને કોના વડે નિશેષ ભાગી શકાય તો આ જે ચાર સંખ્યાઓ છે આ ચાર સંખ્યાઓ વડે આ ચાર સંખ્યાઓથી કે આ ચાર સંખ્યાઓ વડે લસાઅ એટલે કે આ 252 ને 252 ને ભાગી શકાય છે એટલે કે 252 ને નિશેષ ભાગી શકાય છે એમ સમજી શકાય પણ આ જે 252 છે એમાં કેટલા અંક છે તો જુઓ 1 અંક 2 અંક અને 3 અંક 3 અંક એટલે 252 જે સંખ્યા છે તે કેટલા અંકની સંખ્યા છે 3 અંકની સંખ્યા છે 3 અંકની સંખ્યા છે અને આપણને જોઈએ કેટલા અંકની આપણે જે જવાબમાં લાવવાની છે તે કેટલા અંકની સંખ્યા જોઈએ તો જુઓ 4 અંકની સંખ્યા જોઈએ આપણને 4 અંકની જોઈએ અને તેમાં એક્સ્ટ્રા હજુ પણ વધારાનું શું સૌથી મોટી 4 અંકની સંખ્યા જોઈએ અને સૌથી મોટી પાસી જોઈએ એટલે આ બે વસ્તુ સમજ વધારાની એડ કરવાની છે કઈ 4 અંક અને સૌથી મોટી તો અહીંયા આ જે છે એ તો 3 અંકની છે ખાલી 3 અંકની છે એટલે આમાં હવે ટૂંકમાં સમજવું હોય તો આ રીતે સમજી શકાય છે તે શું તો જુઓ આ 252 252 એ એવી સંખ્યા છે જેને આ ચારે ચાર સંખ્યાઓ વડે ચારે ચાર સંખ્યાઓ વડે મતલબ 12 વડે પણ પછી આગળ 18 વડે પણ અને 21 વડે અને છેલ્લે 28 વડે પણ આ 252 ને નિશેષ ભાગી શકાય છે પણ આ 252 કેટલા અંકની સંખ્યા છે 3 જ અંકની સંખ્યા છે અને આપણને કેટલા અંકની જોઈએ 4 અંકની જોઈએ એટલે એના પછી આગળ આપણે કામ કરવું પડે મતલબ આગળ જવું પડે તો આગળ જવાય કઈ રીતે તો જુઓ તેના માટે અહીંયા ડાબી સાઈડથી સમજવાનું છે તો જુઓ પહેલે 252 તો 252 ને તમે આ રીતના લખી શકો 252 ગુણ્યા 1 મતલબ 252 કેટલા સાથે ગુણાકાર કર્યો તો 1 સાથે ગુણાકાર કર્યો છે હવે આગળ શું કરવાનું તો આ 252 છે તેનો 2 સાથે ગુણાકાર કરવાનો 252 નો 2 સાથે ગુણાકાર તો ગુણાકાર કેટલો થાય 504 થશે 504 થશે કઈ રીતે તો જુઓ 252 ગુણ્યા 2 જો આને શોર્ટમાં સમજવું હોય તો આ રીતે સમજી શકાય તો જુઓ અહીંયા 2 એટલે શું થાય 200 થશે 2 એટલે શું બતાવે 200 બતાવે અને તે કેટલી વખત 2 વખત એટલે કે 2 વખત 200 એટલે 200 ને 200 કેટલા થઈ ગયા 400 થઈ ગયા 200 ને 200 400 થઈ ગયા પછી આગળ શું છે 52 છે પણ કેટલી વખત 2 વખત તો 52 ને 52 કેટલી વખત થાય મતલબ 52 આપણે 2 વખત લખીએ મતલબ 52 ગુણ્યા 2 કરીએ તો કેટલા થાય તો 52 2 તમારા 104 થશે જો 52 2 104 અને અહીંયા 2 એટલે શું બતાવે 200 બતાવે બરાબર અને તે કેટલી વખત 2 વખત એટલે ટોટલ કેટલા થયા 400 થયા અને આ 52 ગુણ્યા 2 એટલે કેટલા થયા 104 થયા મતલબ ટોટલ સરવાળો મતલબ આખો ગુણાકાર કેટલો થશે તો જુઓ 400 માં 104 ઉમેરવાના છે તો 400 માં 100 ઉમેરીએ તો 500 થાય અને 500 માં બીજા 4 ઉમેરવાનું એટલે કેટલા થાય 504 થાય મતલબ આ રીતે શોર્ટમાં સમજવું હોય તો અહીંયા અંકો પરથી આ રીતે શોર્ટમાં સમજી શકાય છે તો હવે અહીંયા સંખ્યા કઈ આવી 504 આવી સંખ્યા કઈ આવી 504 આવી અને તે મળી કર આપણને જે આ પ્રાપ્ત થઈ છે તે કઈ રીતે થઈ તો 252 ને 2 ગુણા 252 ને 2 સાથે ગુણવાથી આવી એનો અર્થ શું થાય 2 સાથે ગુણવાથી આવી
वर्ण जो गणने तो 200 ने 52 ने तो इनो अर्थ से था कि आ 500 ने 4 ने पण 500 ने 4 ने पण आ चारे चार संख्या ओ वडे એટલે કે આ ચારે ચાર સંખ્યા ઓ થી નિશેષ ભાગી શકાય છે ફરીથી એકવાર આ 504 છે આને આને કોના વડે નિશેષ ભાગી શકાય તો આ ચારે ચાર સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય છે પણ જો આ અહીંયા તમે જોશો તો 504 એટલે કેટલા અંકો બતાવે તો એક અંક આ બે અંક અને ત્રણ અંક એનો અર્થ શું થાય કે 504 ત્રણ જ અંકની સંખ્યા છે અને આપણને જોઈએ શું ચાર અંકની જોઈએ તો અહીંયા ત્રણ ત્રણ જ અંકો છે એટલે હવે આગળ આગળ આ રીતનું સમજવાનું છે તો સિમિલરલી તમે 252 ત્રણ સાથે પણ ગુણાકાર કરી શકો 252 ચાર સાથે પણ ગુણાકાર કરી શકો એટલે અપ ટુ ડોટ ડોટ અપ ટુ ડોટ ડોટ તમે જો વચ્ચેની ત્રણ જો બે પછી ત્રણ ચાર પાંચ છ અપ ટુ જો કોઈ પણ સંખ્યા સાથે તમે 252 ગુણાકાર કરશો તો તમને જો જમણી બાજુ ત્રણ અંકની અને ચાર અંકની સંખ્યા મળશે જો જો એક બે પછી જો ત્રણ ચાર પાંચ આ રીતની જે સંખ્યાઓ આવશે તેનો જો તમે 252 સાથે ગુણાકાર કરશો તો તમને વચ્ચે જો જમણી બાજુ ત્રણ અંકની અને ચાર અંકની સંખ્યાઓ પણ મળશે પણ હવે વચ્ચેનું જોવાનું રહેતું નથી જો આ દાખલો સોલ્વ કરવો હોય તો તમારે છેલ્લે ડાયરેક્ટ એકથી એક બે પછી ડાયરેક્ટ તમારે 39 પર આવી જવું પડે ડાયરેક્ટ તમારે બે પછી 39 પર આવવું પડે અર્થાત 39નો કોની સાથે ગુણાકાર કરવા પડે તો 252 સાથે ગુણાકાર કરવો પડે જો દાખલો સોલ્વ કરવો હોય તો મતલબ ઊંધું કહીએ તો 252 હવે ડાયરેક્ટ કોની સાથે ગુણાકાર કરવાનો છે 252 ડાયરેક્ટ 39 સાથે ગુણાકાર કરવાનો છે અને જો તમે 252 39 સાથે ગુણાકાર કરશો તો તમારો ગુણાકાર કેટલો થશે તો 98 થશે ગુણાકાર કેટલો થશે 98 કઈ રીતે બચ્યું 252 ગુણ્યા ગુણ્યા આ કેટલા 39 હવે ગુણાકાર કઈ રીતે થાય તે પણ જોઈ લઈએ તો જુઓ અહીંયા તમારે જો કેટલા અંકો સાથે ગુણાકાર કરવાનો છે તો જુઓ અહીંયા 39 છે અર્થાત બે અંકો અહીંયા છે અહીંયા કેટલા અંકો છે બે અંકો છે અને સૌ પ્રથમ સ્ટાર્ટિંગમાં આપણે જે ગુણાકાર સ્ટાર્ટ કરીએ તે કઈ રીતે કરીએ તો આ 3નો 2 સાથે ગુણાકાર કરીએ પછી 3નો 5 સાથે ગુણાકાર કરીએ અને છેલ્લે 3નો 2 સાથે ગુણાકાર કરીએ મતલબ આપણે એક જ અંકનો ગુણાકાર સૌ પ્રથમ કરીએ એનો અર્થ શું થાય કે 3 પછી જે જમણી બાજુ જે એક અંક છે મતલબ 9 છે તે રહે જાય મતલબ ગુણાકાર કરતી વખતે આપણે પહેલે એક જ અંકથી સ્ટાર્ટ કરીએ એટલે જે જમણી બાજુનો જે અંક છે એના બરાબર અહીંયા સૌ પ્રથમ શું આપી દેવા પડે સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ તમારે અહીંયા 0 લખવા પડે કેમ તો અહીંયા એક જો 3ની જમણી બાજુ એક અંક છે તેના સ્થાન પર એના બદલામાં અહીંયા શું આપવા પડે 0 આપવા પડે કેમ તો આપણે પહેલા 3 જો આ 252 3 વડે ગુણાકાર કરીએ એટલા માટે એટલે જમણી બાજુનો જે અંક તેના બરાબર સૌ પ્રથમ 0 આપવાનો હોય સપોઝ જો 3 પછી જો 2 અંકો હોય 3 પછી જમણી બાજુ 2 અંકો હોય તો અહીંયા 2 શૂન્ય લખવા પડે 3 પછી ધારો કે અહીંયા 3 અંકો બીજા આવેલા હોય તો અહીંયા 3 શૂન્ય સૌ પ્રથમ લખવા પડે એ જ રીતે 3 પછી જો 4 અંકો હોય જમણી બાજુ તો અહીંયા 4 શૂન્ય સૌ પ્રથમ લખવા પડે તો અહીંયા એક જ અંક છે કોની તો કોની પાછળ મતલબ કોની કોના તરફ તો 3ની જમણી બાજુ 3ની જમણી બાજુ એક જ અંક છે એટલે સૌ પ્રથમ એક જ 0 અહીંયા લખવાનું હોય છે એટલે સૌ પ્રથમ 0 લખવા પડે પછી આ 3ને આ 252 સાથે ગુણાકાર કરવાનો હોય તો અહીંયા સૌ પ્રથમ 3નું કેટલા થાય આ તમારા 6 થાય પછી 5 તરીકે કેટલા થાય 15 થાય તો 1 પર જાય અને આ 5 અહીંયા પછી આ 3નું કેટલા થાય 6 થાય 6 ને 1 7 થાય એટલે આ રીતનું થશે હવે આગળ શું કરવાનું હોય તો 3 સાથે આપણે 3 સાથે ગુણાકાર કરી દીધો હવે
જમણી બાજુમાં જે અંક હોય તેની સાથે ગુણાકાર કરવાનો હોય, મતલબ આ 252 નો 9 સાથે ગુણાકાર કરવાનો હોય. તો હવે આપણે 9 પર આવી ગયા. હવે તમે આની જમણી બાજુ જોશો, જો 9 ની જમણી બાજુ જોશો તો કોઈ પણ અંક નથી. આ 9 ની જમણી બાજુ કોઈ પણ અંક નથી, એનો અર્થ થાય અહીંયા હવે 0 લખવાનું રહેતું નથી. ધારો કે આની જમણી બાજુ જો અંક હોય તો તેટલા અંકો બરાબર અહીંયા પાછળ શૂન્ય લખવા પડે, પણ અહીંયા 9 સાથે ગુણાકાર કરવાનો અને એની જમણી બાજુ અંક નથી એટલે હવે અહીંયા શૂન્ય લખવાનું નથી. તો હવે 9 નું કેટલા થાય? 18 થાય, એટલે ઉપર 1 વધી જાય અને આ 8, 9 નું 18, 1 ઉપર અને આ 8, એટલે આ રીતનું છે. પછી અહીંયા જુઓ, 9 નો 5 સાથે ગુણાકાર, તો 9 પચમ કેટલા થાય? 45 થાય, અને 45 ને 1 47 થાય, તો આ 4 ઉપર જાય અને આ 6 અહીંયા થાય, એટલે આ રીતનું થશે. હવે 9 નો 2 સાથે ગુણાકાર, તો 9 નું કેટલા થાય? 9 2 18 થાય, અને 18 માં 4 ઉમેરીએ તો કેટલા થાય? 22 થાય, એટલે આ તમારા 22 થઈ ગયા, એટલે આ રીતનું થયું. હવે આમાં શું કરવાનું હોય? નીચે સરવાળો કરવાનો હોય, તો 0 વત્તા 8 કેટલા થાય? 8 જ થાય, એટલે આ 8 થાય, અને 6 ને 6 કેટલા થાય? 12 થાય, તો 12 માં 2 અહીંયા 1 ઉપર અહીંયા વર્ધી, એટલે 5 ને 1 કેટલા થાય? 6 થાય, 6 ને 2 8, એટલે આ 8, પછી 7 ને 2 કેટલા થાય? 9, એટલે આ 9, એટલે ગુણાકાર કેટલો આવ્યો? 98 ગુણાકાર કેટલો આવ્યો? 98 જુઓ, 98 એટલે જે ગુણાકારને પણ સમજવું હોય તો આ રીતનું થાય છે. એટલે કર્યું શું? તો આપણે ડાયરેક્ટ 2 પછી 39 સાથે ગુણાકાર કર્યો, પણ 252 તો ગુણાકાર કેટલો આવ્યો? 98. હવે આગળ શું કરવાનું? તો 39 પછીની સંખ્યા કઈ આવે? 40 આવે, 40, તો 40 સાથે પણ 252 ગુણાકાર કરવાનું છે. શું કરવાનું? તો 252 40 સાથે ગુણાકાર કરવાનો છે. તો તે ગુણાકાર કઈ રીતે થાય તે પણ હવે જુઓ. તો અહીંયા તમે જોશો તો 40, તો જુઓ અહીંયા શું લાગ્યું છે? 40 માં શું છે? અહીંયા 0 આવે. તો હવે જુઓ, સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ શું કરવાનું? આ 4 સાથે ગુણાકાર કરવાનો. જુઓ, આ 252 સૌ પ્રથમ 4 સાથે ગુણાકાર કરવાનો, ઓનલી 4 સાથે, અને જે ગુણાકાર એટલે કે જે જવાબ આવે તેની પાછળ શું લગાડી દેવાનું? આજે 40 નું 40 માં જે આ 0 આવે તે ડાયરેક્ટ લખી દેવાનું હોય, મતલબ 40 સાથે ગુણાકાર કરવો હોય તો 252 ખાલી 4 સાથે ગુણાકાર કરવાનો, અને પછી છેલ્લે પાછળ જવાબમાં 0 લગાડી દેવાનું. તો હવે આ જે છે 252 ગુણ્યા 40 એનો ગુણાકાર કેટલો થાય? તો આ થાય છે, અહીંયા લખી દીધેલો છે કેટલો થાય, ગુણાકાર કેટલો થાય? તો 10080 થાય. ગુણાકાર કેટલો થાય? 10080 થાય, પણ કઈ રીતે થાય? જો એને આ રીતે ગણીને સમજવું હોય તો તે આ રીતના થશે. તે હવે જુઓ, જુઓ સંખ્યા કઈ? 252, એટલે આ 252 હવે કેટલી કેટલા સાથે ગુણાકાર કરવાનો? તો 4 સાથે, તો આ 4, અને સાઈન કર્યું ગુણ્યા, એટલે આ રીતે થયું. હવે જુઓ, 4 તો કેટલા થાય? 8 થાય, બરાબર. 5 જો કેટલા થાય? 20 થાય, એટલે આ 2 ઉપર અને આ 0. 4 તો કેટલા? 4 તો 8, 8 ને 2 કેટલા થાય? 10 થાય, એટલે ગુણાકાર કેટલો આવ્યો? 1000 ને 8 આવ્યો. શું આવ્યો? 1000 ને 8. કઈ રીતે આવ્યો? ખાલી 4 સાથે ગુણાકાર કર્યો ત્યારે કેટલા થાય? 1000 ને 8 થાય, 1000 ને 8. પણ આપણે 40 સાથે ગુણાકાર કરવાનો હોવાથી આ જે 0 છે પાછળ તે અહીંયા ડાયરેક્ટ જવાબમાં લખી છે, મતલબ ટોટલ ગુણાકાર કેટલો થાય? 10080 થાય. એટલે આ રીતનું ગુણાકારને સમજવું હોય તો સરળતાથી સમજી શકાય છે. તો હવે આપણે જે દાખલામાં જે કરવાનું છે, સમજવાનું છે, તે હવે સમજીશું. તો જુઓ, તેના માટે આ રીતનું સમજવાનું છે. જુઓ, અહીંયા કહ્યું શું? તો 252 આપણે 39 સાથે ગુણાકાર કર્યો તો કેટલો ગુણાકાર આવ્યો? 98
28 આવ્યો તો હવે આમાં તમે જોશો તો આ કેટલા અંકોની સંખ્યા છે તો એક અંક બે અંક ત્રણ અંક અને ચાર અંકની સંખ્યા છે આજે આવી તે કેટલા અંકની સંખ્યા છે ચાર અંકની સંખ્યા છે અને આપણને જોઈએ કેટલા અંકની સંખ્યા તો ચાર અંકની સંખ્યા આપણને જોઈએ એનો અર્થ જો આને આપણે વાંચવું હોય સમજવું હોય તો આ રીતે સમજી શકાય તે શું તો જો 98 એ ચાર અંકની એવી સંખ્યા છે જો ફરીથી એકવાર 98 એ ચાર અંકની એવી સંખ્યા છે જેને આપેલી સંખ્યાઓ વડે એટલે કઈ સંખ્યાઓ તો 12 18 21 અને 28 થી નિશેષ ભાગી શકાય છે મતલબ આ સંખ્યાઓ વડે 98 ને નિશેષ ભાગી શકાય છે અને તે કેટલા અંકોની સંખ્યા છે તો 4 અંકની છે અને તે જ વસ્તુ આપણને જોઈતી છે પણ જો 4 અંકની જોઈતી છે એ છે જો પણ હજુ પણ તમે જોશો તો આમાં એક્સ્ટ્રા શું છે તો સૌથી મોટી એમ પણ વર્ડ્સ આપેલો છે શબ્દ કયો આપેલો છે સૌથી મોટી એમ પણ આપેલો છે તો સૌથી મોટી સંખ્યા 98 જ થવાની છે સૌથી મોટી 4 અંકની સંખ્યા કઈ થવાની છે 98 જ થવાની છે એટલે આપણા જે દાખલાનો જવાબ એટલે કે આન્સર થવાનો છે તે 98 જ થવાનો છે પણ કે આજ સૌથી મોટી સંખ્યા છે એવું જે નક્કી કરવું હોય તો તે નક્કી કઈ રીતે થાય તો તેના માટે એક્સ્ટ્રા જો 40 સાથે પણ ગુણાકાર કરવો પડે કોણ 252 તો તે ગુણાકાર કેટલા આવ્યો તો આટલા આવ્યો તો હવે આમાં તમે અંક જોશો આમાં અંક જોશો તો કેટલા અંક છે તો 1 2 3 4 અને 5 40 સાથે આપણે ગુણાકાર કર્યો 252 તો કેટલા અંકવાળી સંખ્યા આપણને મળી તો 1 2 3 4 અને 5 પાંચ અંકોની સંખ્યા આપણને મળી અને આપણને પાંચ અંકની સંખ્યા જોઈતી નથી આપણને પાંચ અંકની સંખ્યા જોઈતી નથી ખાલી ચાર અંકની જોઈએ મતલબ 40 હવે તમે આગળ સ્પષ્ટ રીતે એટલે કે ઓબ્વિયસલી સમજી શકો કે આજે 98 છે તે કેવી સંખ્યા થવાની છે તો 4 અંકની સૌથી મોટી સંખ્યા થવાની છે ફરીથી એકવાર તો 98 એ કેવી સંખ્યા થવાની છે તો 4 અંકની સૌથી મોટી સંખ્યા થવાની છે જુઓ તો 4 અંકની તેમાં આગળ સૌથી મોટી કેમ થવાની છે તો જુઓ એના પછીની નેક્સ્ટ સંખ્યા કઈ મળે તો જુઓ એના પછીની જે સંખ્યા આપણને મળે તેમાં 5 અંકો છે એના પછી જો 39 સાથે ગુણાકાર કર્યો તો 4 અંક મળે અને 40 સાથે ગુણાકાર કર્યો તો 5 અંકની સંખ્યા મળે મતલબ એના પહેલા જો એના જસ્ટ પહેલા એટલે કે એના તરત જ પહેલા જે સંખ્યા છે તે છેલ્લી એટલે કે લાસ્ટની તમારી છેલ્લી 4 અંકની સંખ્યા મળવાની છે જો આ 5 અંકની છે એનો અર્થ થાય એના પહેલાની સંખ્યા તે તમારી લાસ્ટની એટલે છેલ્લી 4 અંકની સંખ્યા થાય અને છેલ્લી છે એટલે પાછી થવાની કઈ છે થવાની કેવી છે સૌથી મોટી પણ થવાની છે અને એટલે હવે તમે સ્પષ્ટ જોઈ શકો કે 4 અંકની સૌથી મોટી જે સંખ્યા આપણે ફાઇન્ડ કરવાની હતી તે કઈ થવાની છે તો 98 અને 98 એ જ તમારો દાખલાનો આન્સર એટલે જવાબ થવાનો છે કઈ રીતે તો જુઓ આ 98 એ એવી જુઓ 98 એ 4 અંકની સૌથી મોટી 4 અંકની સૌથી મોટી એવી સંખ્યા છે જેને આપેલી સંખ્યાઓ વડે એટલે કે 12 18 21 અને 28 વડે એટલે કે થી ભાગી શકાય કે નિશેષ ભાગી શકાય છે ફરીથી એકવાર 98 એ એવી 4 અંકની સૌથી મોટી સંખ્યા છે જેને આપેલી સંખ્યાઓ વડે એટલે કે આ ચારે ચાર સંખ્યાઓથી ભાગી શકાય છે એટલે કે નિશેષ ભાગી શકાય છે એટલે આ રીતનું
સમજવાનું છે મતલબ આપના આજે દાખલો છે તેનો જવાબ શું થયો તો આ 98 એટલે તમે હવે ઓપ્શન વિકલ્પ જોશો તો કયો સાચો જવાબ થશે તો ઓપ્શન સી વિકલ્પ સી તમારો સાચો જવાબ થવાનો છે જો 98 એટલે સી તમારો 98 સાચો જવાબ થશે એટલે તમારે સી ને ટિક કરવા પડે એટલે આ દાખલામાં આ રીતે સમજવાનું છે થેન્ક યુ